નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે મિશન બિન સચિવાલય ક્લાર્ક અંતર્ગત ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો પાઠ નંબર 9 જોઈશું. આગળના 8 પાઠ જોવા માગતા હોય, એટલે કે 300 પ્રશ્નો જોવા માગતા હોય, તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. અને હા મિત્રો, જો તમે ગુજરાત ગવર્મેન્ટ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે. ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા ક્વેશ્ચન ગુજરાતના સાંસ્કૃતિક વારસાના. આપણે આગળ 397 ક્વેશ્ચન જોયા હતા, હવે આગળ 398 નંબરનો ક્વેશ્ચન. 398, કયું સ્થળ સાક્ષરધામ તરીકે ઓળખાય છે? કયું સ્થળ સાક્ષરધામ તરીકે ઓળખાય છે? તો નડિયાદ શહેર સાક્ષરધામ તરીકે ઓળખાય છે. 399, યોગમાં કુલ કેટલા અંગો છે? યોગમાં કુલ 8 અંગો છે. 400, મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? તો મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું. 401, ભગવદ્ ગીતાના કુલ કેટલા અધ્યાયો છે? તો ભગવદ્ ગીતાના કુલ 18 અધ્યાયો છે. 402, વાલ્મીકી રામાયણમાં કુલ કેટલા કાંડ છે? વાલ્મીકી રામાયણમાં કુલ 7 કાંડ છે. 403, સમુદ્ર મંથન વખતે નીકળેલ ઘોડાનું નામ શું હતું? સમુદ્ર મંથન વખતે નીકળેલ ઘોડાનું નામ ઉચ્ચૈસ્વા હતું. 404, લક્ષ્મણની મૂર્છા દૂર કરનાર લંકાના વૈદ્યનું નામ શું હતું? લક્ષ્મણની મૂર્છા દૂર કરનાર લંકાના વૈદ્યનું નામ સુસેન હતું. એટલે કે રામ ને લક્ષ્મણને જે મૂર્છિત કર્યા હતા, તો એમને જ્યારે જીવિત કરવા માટે જે વૈદ્યનું નામ હતું સુસેન હતું. રામ લક્ષ્મણ પણ લક્ષ્મણને. આગળ, શિવજીએ રાવણને ભેટ આપેલ. 405, શિવજીએ રાવણને ભેટ આપેલ તલવારનું નામ શું હતું? તો શિવજીએ રાવણને ભેટ આપેલ તલવારનું નામ ચંદ્રહાસ હતું. 406, શ્રી કૃષ્ણના શંખનું નામ શું હતું? શ્રી કૃષ્ણના શંખનું નામ પંચજન્ય શંખ હતું. 407, મહાભારતનું યુદ્ધ કયા યુગમાં થયું હતું? મહાભારતનું યુગ દ્રાપર યુગમાં થયું હતું. 408, ઇન્દ્રના હાથીનું નામ શું હતું? ઇન્દ્રના હાથીનું નામ ઐરાવત હતું. ઇન્દ્રના હાથીનું નામ ઐરાવત હતું. 409, દેવોના શિલ્પીનું નામ શું હતું? દેવોના શિલ્પીનું નામ વિશ્વકર્મા હતું. 410, દેવતાઓના વૈદ્યનું નામ શું છે? દેવતાઓના વૈદ્યનું નામ દંતવરી છે. 411, સમુદ્ર મંથન વખતે કયા પર્વતનો રવૈયો બનાવ્યો હતો? સમુદ્ર મંથન વખતે કયા પર્વતનો રવૈયો બનાવ્યો હતો? તો મંદ્રાચલ. 412, કયા દેવને મૃત્યુંજય પણ કહેવામાં આવે છે? કયા દેવને મૃત્યુંજય પણ કહેવામાં આવે છે? શિવ ભગવાનને. કયા દેવને વિવેકનું પ્રતીક માનવામાં આવે છે? તો ગણેશ ભગવાનને વિવેકનું પ્રતીક માનવામાં આવે છે. 414, જાતક કથાઓનો સંબંધ કયા મૂળ મહાપુરુષ સાથે છે? જાતક કથાઓનો સંબંધ કયા મહાપુરુષ સાથે છે? ગૌતમ બુદ્ધ સાથે છે. 415, દેવોનો ધનભંડારી કુબેર કોનો ભાઈ હતો? તો દેવોનો ધનભંડારી કુબેર રાવણનો ભાઈ હતો. 416, કયા સંત કવિના પદોનો સંગ્રહ બીજક તરીકે ઓળખાય છે? તો કયા સંત કવિના પદોનો સંગ્રહ બીજક તરીકે ઓળખાય છે? તો કબીર સંતના પદોનો સંગ્રહ. 417, આદિ શંકરાચાર્ય કયા વાદના પ્રવર્તક હતા? તો આદિ શંકરાચાર્ય અદ્વૈતવાદના પ્રવર્તક હતા. 418, માધવાચાર્ય કયા વાદના પ્રવર્તક હતા? તો માધવાચાર્ય દ્વૈતવાદના પ્રવર્તક હતા. 419, ગાયત્રી મંત્રના રચયિતા કોણ છે? ગાયત્રી મંત્રના રચયિતા વિશ્વામિત્ર છે. 420, શ્રી કૃષ્ણના ગુરુનું નામ શું હતું?
તો શ્રી કૃષ્ણના ગુરુનું નામ સાંદિપની ઋષિ હતું. 421 લક્ષ્મીનું વાહન શું છે? તો લક્ષ્મીનું વાહન ગુવડ છે. 422 કામદેવનું વાહન શું છે? કામદેવનું વાહન પોપટ છે. 424 કાર્તિકેયનું વાહન શું છે? કાર્તિકેયનું વાહન મોર છે. 425 ગંગાનું વાહન શું છે? તો ગંગાનું વાહન મગરમચ્છ છે. 426 ગુજરાતી લોકનાટ્ય શૈલીને શું કહે છે? તો ગુજરાતી લોકનાટ્ય શૈલીને ભવાઈ કહેવામાં આવે છે. 428 સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવી છે? સત્યમેવ જયતે મુંડકોપનિષદમાંથી લેવામાં આવી છે. 429 બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બ્રહ્મ સત્ય જગત મિથ્યા કોનું કથન છે? તો આદિ ગુરુ શંકરાચાર્યનું કથન છે. 430 ચાર વેદોમાં ગુરુ મંત્ર કોને કહેવામાં આવે છે? ચાર વેદોમાં ગાયત્રી મંત્રને ગુરુ મંત્ર કહેવામાં આવે છે. 431 ત્યાગીને ભોગવી જાણો, ત્યાગીને ભોગવી જાણો કયા ઉપનિષદની પંક્તિ છે? તો ત્યાગીને ભોગવી જાણો ઈશોપનિષદ ઉપનિષદની પંક્તિ છે. 432 ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે? ભારતનો રાષ્ટ્રીય નારો શ્રમ એવ જયતે એ ભારતનો રાષ્ટ્રીય નારો છે. 433 મહાભારતના લહિયા લેખક કોણ હતા? મહાભારતના લહિયા લેખક ગણપતિ દેવ હતા. 434 સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા ના કવિ કોણ છે? તો સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારાના કવિ કવિ ઇકબાલ છે. 435 જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરોયસી, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરોયસી કયા ગ્રંથનું વાક્ય છે? તો વાલ્મીકી રામાયણ ગ્રંથનું વાક્ય છે. 436 પટોળું શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવે છે? તો પટોળી શબ્દ પટ્ટકુલ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. 437 પાટણના કયા પરિવારો મશરૂ તૈયાર કરવાની કામગીરીમાં જોડાયેલા છે? કયા પાટણના કયા પરિવારો મશરૂ તૈયાર કરવાની કામગીરીમાં જોડાયેલા છે? તો ખત્રી પરિવાર અને મુસ્લિમ શેખ પરિવાર, પાટણના ખત્રી પરિવાર અને મુસ્લિમ શેખ પરિવાર મશરૂ તૈયાર કરવાની કામગીરીમાં જોડાયેલા છે. 438 ગુજરાતમાં કયા સ્થળનું કિનખાબ વખણાય છે? તો ગુજરાતમાં કયા સ્થળનું કિનખાબ વખણાય છે? ઉપેરા, રિદ્રોલ અને નારદીપુરનું વખણાય છે. એક પણ ટાંકી વિનાની રજયને શું કહે છે? એક પણ ટાંકીને, સોરી, એક પણ ટાંકા વિનાની રજાઈને શું કહે છે? તો એક પણ ટાંકા વિનાની રજાઈને સુજની કહેવામાં આવે છે. 440 તો સુજની ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તો સુજની ઉદ્યોગ ભરૂચમાં વિકસ્યો છે. 441 મોચી ભરત કયા જિલ્લાનું વખણાય છે? મોચી ભરત કચ્છ જિલ્લાનું વખણાય છે. 442 મોચી ભરત બીજા કયા નામે ઓળખાય છે? મોચી ભરત બીજા આર્યભરત નામે ઓળખાય છે. 443 આભલાના ભરતમાં કઈ સ્ત્રીઓ હોશિયાર છે? તો આભલાના ભરતમાં કચ્છના કોડાઈ અને લોડાઈની આહિર તેમજ રતનાલની રબારી સ્ત્રીઓ હોશિયાર છે. 444 કંજરી શું છે? તો એક પ્રકારનું કાપડ જેના પર બંનીના જત લોકો ભરતકામ કરે છે. તો એક પ્રકારનું કાપડ છે જેના પર બંનીના જત લોકો ભરતકામ કરે છે. 445 કયા લોકો મહાજન ભરત માટે જાણીતા છે? કયા લોકો મહાજન ભરત માટે જાણીતા છે? કચ્છના વાગડ, ભુજ અને માંડવીના ઓસવાળ, વાણિકો અને સોનીઓ આ લોકો મહાજન ભરત માટે જાણીતા છે.
447 કયા શહેરની બાંધણી વખણાય છે? તો કયા શહેરની બાંધણી વખણાય છે? જામનગર શહેરની બાંધણી વખણાય છે. 448 પટારા માટે કયું સ્થળ જાણીતું છે? તો પટારા માટે ભાવનગર સ્થળ જાણીતું છે. 449 ભાવનગર જિલ્લાનું મહુવા શાને માટે જાણીતું છે? તો ભાવનગર જિલ્લાનું મહુવા હાથી દાંતની બનાવટો માટે જાણીતું છે. એન્ડ લાસ્ટ 450મો, તલવારની મૂઠ અને ગુલાબના તાણા માટે કયું સ્થળ જાણીતું છે? તો તલવારની મૂઠ અને ગુલાબના તાળા માટે જામનગર શહેર જાણીતું છે. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ચલો મિત્રો, હવે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.